સુરત મહાનગરપાલિકામાં આ વખતે કોંગ્રેસને રકાસ આપી પ્રથમવાર જ આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો કોર્પોરેટર બની જતા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ચકિત થઈ ગયા છે અને ગુજરાતીઓ તેમાં પણ ખાસ કરીને સુરતીઓનો આભાર વ્યક્ત કરવા પોતે સુરત આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે શુક્રવારે અરવિંદ કેજરીવાલ સવારે 8 વાગે સુરત એરપોર્ટ પર આવ્યા બાદ બપોરે વરાછા વિસ્તારમાં રોડ શો કરશે તેમ પત્રકાર પરિષદમાં આપના નેતાઓએ જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સત્તા તો હાંસલ કરી જ છે પણ જો કે કોંગ્રેસને પછડાટ આપવામાં આમ આદમી પાર્ટી આ વખતે આગળ નીકળી ગયું હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં ત્રીજા પક્ષની કોઈ ગણતરી થતી ન હતી જોકે હવે ત્રીજા પક્ષ તરીકે ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને સુરતીઓએ આમ આદમી પાર્ટીને મત આપતા આપની ગુજરાતની ટીમ સાથે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે સુરત આવી સુરતીઓનો આભાર વ્યક્ત કરવાના હોવાનું એક વિડીયો બનાવીને જણાવ્યું હતું તો સુરત આવી રહેલા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારે 8 વાગે સુરત એરપોર્ટ પર આવશે જ્યાં તેઓનું પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયા બાદ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ જશે ત્યાં સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ બપોરે 3 વાગે વરાછા મિની બજાર માનગઢ ચોક ખાતેથી રોડ શોની શરૂઆત કરશે જે રોડ શો વિવિધ વિસ્તારોમાં ફરી સરથાણા જકાતનકા ખાતે પૂર્ણ થશે અને ત્યાં એક જનસભા સંબોધી અરવિંદ કેજરીવાલ 7 વાગે એરપોર્ટથી દિલ્હી રવાના થશે જે અંગે પત્રકાર પરિષદમાં ગુજરાતના સહપ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે માહિતી આપી હતી આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ સાથી મિત્રોનો હૃદયથી સ્વાગત કરું છું જે હમણાં ચૂંટણીઓનો માહોલ હતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂરી થઈ અને રિઝલ્ટ આવ્યું છે આમ આદમી પાર્ટીએ સુરતની અંદર 28% સીટો 28% વોટો સાથે 27 સીટો જીતી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે આજે સુરતની અંદર આમ આદમી પાર્ટીને આવકાર મળ્યો છે આખા ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓ મળીને પણ આમ આદમી પાર્ટીને 14% જેટલા વોટો મળ્યા છે આ એક નવી પાર્ટી તરીકે એક નાની પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીની ખૂબ મોટી જીત છે ગુજરાતના લોકોએ જે ઉમળકાભર આવકાર આપ્યો છે જે હર્ષોલ્લાસથી અમને સ્વીકાર્યા છે એ બાબત સાબિત કરે છે કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસ એ એક સાઈડ એક પાર્ટી છે અને સામે સૌથી મોટો કોઈ વિકલ્પ છે તો એ આમ આદમી પાર્ટી છે અમે આજે આ જીતની સાથે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે એમાં પણ ખૂબ સારું અમારું પરફોર્મન્સ રહે એવી આશાઓ વ્યક્ત કરીએ છીએ ગુજરાતનું જે આ માહોલ છે ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટીને સામાન્ય માણસો ગુજરાતના લોકો જે સ્વીકારી રહ્યા છે આ હર્ષની અંદર ભાગ લેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક એવા શ્રી અરવિંદ કેજરીવાલજી કાલે સુરત આવી રહ્યા છે અમારા સૌ માટે ગર્વની અને ખુશીની વાત છે આવતીકાલે એ સવારે 8 વાગે એરપોર્ટ ઉપર સુરત એરપોર્ટ પર ઉતરવાના છે ત્યાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમનું સ્વાગત કરવાના છે ત્યારબાદ સર્કિટ હાઉસની અંદર એમનો સ્ટે છે અને સર્કિટ હાઉસમાં દિવસ દરમિયાન કેટલાક સામાજિક રાજકીય અને ઇન્ડસ્ટ્રીયલ જે આગેવાનો છે એવા લોકોની મુલાકાતો છે અને ત્યારબાદ 3 વાગે મિની બજારની અંદર માનગઢ ચોકથી એક ભવ્ય રોડ શોની શરૂઆત કરીશું આ જે રોડ શો છે તે હીરાબાગ સર્કલથી રચના સર્કલથી કારગિલ ચોક કારગિલ ચોકથી યોગી ચોક યોગી ચોકથી સરથાણા જગાતનાકા અને તક્ષશિલા જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સે એક જનસભા જેવું એટલે કે જે તમામ સાથીઓ જે તમામ લોકો સુરતની જનતા આ રોડ શોની અંદર ભાગ લેશે એમને અરવિંદજી ત્યાં સંબોધિત કરવાના છે તો અમે આપના સૌના માધ્યમથી સુરતની જનતાને ગુજરાતની જનતાને આ ભવ્ય રોડ શોની અંદર ભાગ લેવા માટે આવકારીએ છીએ અમે અમારે આજે ખુશી છે એ ખુશીની અંદર સૌ જોડાય અને આમ આદમી પાર્ટીની જે શરૂઆત થઈ છે એ શરૂઆતને આવનાર દિવસોની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે એક મજબૂત વિપક્ષ એક મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતની અંદર ઉભરી આવે એવી આશાઓ વ્યક્ત કરીએ છીએ